Hello students, good morning. So last apne unit number 1 ni be activity kari thi barabar activity number 1 and activity number 2 barabar aaje apne start kariye chhe activity number 3 have activity number 3 ma shu kye chhe to ke niche na samvad sambhlo ane vacho tamare sambhalvanu chhe hu vachis e ane pachi tamare shu karvanu chhe to ke tamare pan vachvana chhe okay तो फर्स्ट अपन ये पूछे टीचर પછી અહીંયા જે બે ડોટ હોય એને શું વચાય તો કે ઇંગ્લિશ માં એને કહેવાય સેડ એ ટીચર સેડ રમેશ ગીવ મી યોર શાર્પનર પ્લીઝ ટીચરે કીધું શું કીધું રમેશ ગીવ એટલે કે આપ મી એટલે કે મને મી એટલે કે મને યોર એટલે કે તારો શાર્પનર એટલે કે સંચો પ્લીઝ એટલે મહેરબાની કરીને રમેશ તું મને મહેરબાની કરીને તારો સંચો આપ રમેશ Said, here it is ma'am. Ma'am che su che, to ma'am che madam nu short form che. Barabar, apne madam keta hoy na, enu short form che ma'am. To Ramesh su kidu, here it is. Here etle ahiya, it etle te, is etle che. Aliyo a ahiya j che ma'am, madam aliyo a ahiya j che. Here etle ahiya. Teacher said. Thank you, put it on the table. Teacher શું કીધું તો કે thank you એટલે કે તારો આભાર put put એટલે કે રાખી દે ક્યાં રાખી દે it એટલે કે તેને તેને એટલે કોને તો કે સંચાને ક્યાં રાખી દે on the table તો સંચાને ક્યાં રાખી દેવાનું કીધું તો કે તું સંચાને ટેબલ ઉપર રાખી દે બરાબર આમાં બીજું કાઈ જ નથી તમારે વાંચવાનું છે તમને વાંચતા આવડે એટલા માટે પ્રેક્ટિસ થાય તમને રીડિંગ ની એટલા માટે આપેલી છે એક્ટિવિટી બરાબર તો આ મેં વાંચ્યું 3A એક્ટિવિટી આપણે કરીએ છીએ મેં વાંચ્યું ત્યાર પછી તમારે પણ તમારી જાતે તમારા ઘરે આખા ડાયલોગ જે આપ્યા છે સંવાદ બે જણા વાતચીત કરે છે તે તમારે પણ ઘરે વાંચવાનું છે ઓકે સ્ટુડન્ટ્સ ચાલો હવે સેકન્ડ બી ઈલા ઈલા સેડ જયંત પુટ યોર ઇરેઝર ઓન ધ ટેબલ જયંત ઈલાએ જયંતને કીધું શું પુટ એટલે કે રાખ યોર એટલે કે તારું ઇરેઝર એટલે કે ઇરેઝર ચેક રબર આપણે જે કહીએ ઈ ઓન ધ ટેબલ એટલે કે ટેબલ ઉપર તો તું તારા ઇરેઝર ને ક્યાં રાખ તો કે ટેબલ ઉપર રાખી દે જયંત સેડ ઓ શ્યોર જયંતે શું કીધું શ્યોર એટલે કે પાક્કું ચોક્કસ ચોક્કસી કે હું રાખી દઉં છું તો ઈલાએ શું કીધું ઈલા સેડ થેન્ક્સ થેન્ક્સ એટલે કે આભાર ઈલાએ શું કીધું તારો આભાર બરાબર ચાલો હવે થર્ડ થર્ડ ડાયલોગ આપણે આપ્યો છે દક્ષા સે દક્ષા બોલી શું બોલી ગીવ મી યોર સ્કેચ પેન દિવ્યા દક્ષાએ દિવ્યાને કીધું શું કીધું તો કે ગીવ મી યોર સ્કેચ પેન ગીવ એટલે કે આપ મી એટલે કે મને યોર એટલે કે તારો સ્કેચ પેન એટલે સ્કેચ પેન દિવ્યા એટલે દિવ્યા દક્ષાએ દિવ્યાને કીધું શું કીધું તો કે મને તારો સ્કેચ પેન આપ દિવ્યા સે નો સ્કેચ પેન સોરી દિવ્યાએ શું કીધું નો સ્કેચ પેન મારી પાસે સ્કેચ પેન નથી સોરી એટલે કે હું માફી માંગુ છું મારી પાસે સ્કેચ પેન નથી દક્ષા સેડ ઓકે ગીવ મી યોર હેલ્પિંગ એણે શું કીધું ઓકે કઈ વાંધો નહીં નો હોય તો ગીવ મી મને આપ શું આપ યોર એટલે કે તારી હેલ્પિંગ એટલે કે માથામાં નાખવાની પિન મને પિન આપ તારી દિવ્યા સે હિયર ઇટ ઇઝ આલે આ લઈ લે બરાબર હિયર એટલે અહીંયા જ છે ઇટ એટલે તે ઇઝ એટલે છે આ પિન છે અહીંયા જ છે તું લઈ લે બરાબર તો આ તમારે સંવાદ છે એ શું કરવાના હતા સાંભળવાના હતા મેં રીડ કર્યા તમે સાંભળા હવે તમારે શું કરવાના ઘરે તો કે તમે આ વિડીયો જોઈ લ્યો પછી આ ડાયલોગને ઘરે એક વખત તમારે તમારી જાતે વાંચવાના છે બરાબર જોડીમાં કામ કરો આવા સંવાદો બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો તો શું કરવાનું તમારે તો કે જોડીમાં કામ કરવાનું છે તો બે બે પર્સન જોડીમાં એટલે બે જણા બરાબર એમાં કામ કરવાનું તમારે અને આવા ડાયલોગ તમારે બનાવવાના સંવાદ બનાવવાના અને શું કરવાનું તો કે તમારે ક્લાસની સમક્ષ રજૂ કરવાના તો આપણે જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે જો ફર્સ્ટ સેમેસ્ટરમાં સ્કૂલ સ્ટાર્ટ થઈ જશે તો આ જે એક્ટિવિટી છે એ આપણે કરાવશું જો આપણી પાસે સમય હશે તો બરાબર તો ક્લાસરૂમમાં હોય તમને ટાઈમ આપું 10 થી 15 મિનિટનો બધાય પોતપોતાની રીતે કોઈ પણ બે વ્યક્તિએ મળી અને આવા ડાયલોગ બનાવવાના
તમે એની પાસેથી પેન્સિલ માંગી શકો, ઇરેઝર માંગી શકો, બુક માંગી શકો, ગમે તે વસ્તુ માંગી શકો, બરાબર. અને તમે એની પાસે હોય તો યસ કે આલે આ લઈ લે, અને નો હોય તો ના પાડી દે, બરાબર. આ ટાઈપમાં આમાંથી જ તમે બનાવી શકો, બરાબર. આમાં એવું નથી કે તમારે કઈ અલગ રીતે, તમે આમાંથી જ કરી શકો, નામે ચેન્જ કરીને, વસ્તુ ચેન્જ કરીને તમે બનાવી શકો, બરાબર. તો આ રીતે છે એ તમારે પ્રેક્ટિસ થઈ, તમને ઇંગ્લિશ લખતા આવડે, વાંચતા આવડે, બોલતા આવડે, એટલા માટે, બરાબર છે. ઓકે, હવે નેક્સ્ટ આપણને આપ્યું છે, જોઈ લઈએ આપણને શું કીધું છે. 3B, એક્ટિવિટીમાં શું કીધું છે, તમારી વસ્તુઓની મદદથી શિક્ષક પ્રવૃત્તિ કરાવશે, તે પ્રવૃત્તિ કરો, તે માટે નીચે જેવા સંવાદ તમને ઉપયોગી થશે, બરાબર છે. તો આમાં શું કરવાની છે, એક્ટિવિટી કરવાની છે. હવે જો તમે સમજી શકો કે ઓનલાઈનમાં આ બધી વસ્તુ પોસિબલ નથી, બરાબર, કેમ કે આપણે લાઈવ ઝૂમમાં કે એવી રીતે નથી ભણતા, વિડીયો દ્વારા ભણીએ છીએ, બરાબર. તો હું તમને સમજાવી દઉં છું આખી આખી એક્ટિવિટી શું છે, બરાબર. જો આપણે સ્કૂલમાં મળશું અને આપણી પાસે સમય હશે પહેલા સેમેસ્ટરમાં જ, તો આપણે આ એક્ટિવિટી કરશું, બરાબર છે. હવે શું કરવાનું છે, તો કે આપણે એક ટેબલ હોય એ ટેબલ ઉપર, અથવા તો બેન્ચ હોય એ બેન્ચ ઉપર, તો 5, 7, 10 જેટલી આપણી પાસે જગ્યા છે એ પ્રમાણે આપણે અલગ અલગ વસ્તુ મૂકી દેશું. અહીંયા આપણને 7 વસ્તુ દેખાયની છે, બરાબર. તો આપણે પણ શું કરશું, તો કે બેન્ચ ઉપર 7 વસ્તુ મૂકી દેશું અલગ અલગ, પેન્સિલ, ઇરેઝર, ચોક, ડસ્ટર, તમારી કોઈ બુક, બરાબર. આવી 7 વસ્તુ મૂકી દેશું. બધી વસ્તુ છે એની પાસે આપણે એક નંબર આપી દેશું. બુક છે તો એનો પહેલો નંબર આપ્યો, ચોક છે તો સેકન્ડ નંબર આપ્યો, ઇરેઝર છે તો થર્ડ નંબર આપ્યો, આવી રીતે 7 નંબર આપી દેશું, બરાબર. પછી બ્લેકબોર્ડ ઉપર, હું બોર્ડ ઉપર છે 7, આવી રીતે 1, 2, 3, 4, 6, 7 સુધી છે એ શું કરીશ, તો કે નંબર લખી નાખીશ ઇંગ્લિશમાં આવી રીતે, બરાબર. પછી 1 ઉપર, તો કે 1 ઉપર આપણે શું મૂક્યું છે, તો કે 1 ઉપર મેં ફોર એક્ઝામ્પલ અત્યારે મૂક્યું છે બુક, તો અહીંયા હું 1 ઉપર લખીશ બુક. 2 ઉપર મેં મૂક્યો છે ચોક, તો અહીંયા હું લખીશ ચોક. 3 ઉપર મેં મૂક્યું ઇરેઝર, તો હું લખીશ ઇરેઝર, બરાબર. આ રીતે કરવાનું, બરાબર. હવે આગળ, હવે આપણે શું કરવાનું, તો અહીંયા પણ આપ્યું છે, જુઓ ઇન શોર્ટ આમાં પણ તમારે શું કરવાનું છે, આ ડાયલોગ બોલતા શીખવાના છે, બરાબર. તો મેં ફોર એક્ઝામ્પલ એક ચોક લીધો છે, બરાબર. અહીંયા પેલા અહીંયા જે સંવાદ આપ્યા છે ને એ સમજી લઈએ, પછી હું તમને સમજાવું આખું આગળ. તો અહીંયા આપણને શું કીધું છે, વેર ઇઝ પરેશ સ્કેલ, વેર એટલે કે ક્યાં, ઇઝ એટલે કે છે, પરેશ એટલે કે પરેશની, આ એપોસ્ટ્રોફી એસ છે, આને કહેવાય એપોસ્ટ્રોફી એસ. એપોસ્ટ્રોફી એસ નું ગુજરાતી થશે, ગુજરાતીમાં આપણે બોલતા હોય નો, ની, નું, ના, બરાબર. આ ચારેય શબ્દ માટે શું વપરાય, એપોસ્ટ્રોફી એસ. ફોર એક્ઝામ્પલ અહીંયા એનું એક્ઝામ્પલ થશે પરેશની સ્કેલ, બરાબર. તો આ ની નું એક્ઝામ્પલ થયું, પરેશનું ઇરેઝર, તો નું નું ઉદાહરણ થયું પરેશનો શાર્પનર, બરાબર. અને પરેશના ચોપડા અથવા તો બુક્સ, બરાબર. તો એના માટે શું વપરાશે, એપોસ્ટ્રોફી એસ. ઓકે, તો આપણે એવો પ્રશ્ન પૂછ્યો છે, વેર ઇઝ પરેશ સ્કેલ, એટલે કે પરેશની સ્કેલ, પરેશની ફૂટપટ્ટી ક્યાં છે, બરાબર. તો નીચે આન્સર આપ્યો છે, ઇઝ ઇટ એટ નંબર 4, ઈ ક્યાં આવેલી છે, તો કે ચોથા નંબર ઉપર આવેલી છે. ફોર એક્ઝામ્પલ આમ તો ચોથા નંબર ઉપર અહીંયા આપણને ફ્રોગ આપેલો છે, પણ એ લોકોએ એવું કીધું કે ચોથા નંબર ઉપર શું આપ્યું છે, તો કે ચોથા નંબર ઉપર સ્કેલ આપેલી છે, બરાબર. તો આ પહેલાની વાત હોય કે સ્કેલ રાખેલી હોય. હવે જો પાછું અહીંયા પૂછ્યું છે આપણને, વેર વોઝ પરેશ સ્કેલ, વોઝ એટલે થશે હતી, તો પરેશની સ્કેલ પહેલા ક્યાં હતી, તો કે ઇટ વોઝ એટ નંબર 8, 8 ઉપર હતી, બરાબર. પહેલા પરેશની સ્કેલ 8 નંબર ઉપર હતી, હવે એને ક્યાં રાખી દીધી છે, તો કે પરેશની સ્કેલ ચોથા નંબર ઉપર રાખી દીધી છે, બરાબર. અહીંયા આપણને એ લોકોએ શું બતાવ્યું છે, ફ્રોગ બતાવ્યું છે, બરાબર. એટલે આને કઈ રિલેટેડ નથી, આપણી રીતે જ એક્ટિવિટી કરવાની છે. અહીંયા તો તમને એમને વસ્તુ બતાવી છે, ઇન શોર્ટ તમને શીખવાડવા માંગે છે કે એક્ટિવિટી કરવાની કઈ રીતે છે. હું તમને કહું છું એવી જ રીતે, આપણે આપણી ડેસ્ક ઉપર, બેન્ચ ઉપર એવું અઝ્યુમ કરીએ કે 7 વસ્તુ રાખીએ, ધારીએ કે 7 વસ્તુ રાખશું, બરાબર. આપણે 7, 5 થી 7 વસ્તુ, જેટલી સમય એટલી વસ્તુ રાખશું,
અલગ અલગ અને ઈ જેટલી વસ્તુ હું રાખીશ એટલી જ વસ્તુ હું બોર્ડ ઉપર લખીશ કે પહેલી વસ્તુ છે મેં શું રાખી તો કે પેન્સિલ ફર્સ્ટ તો કે પેન્સિલ સેકન્ડ તો કે ઇરેઝર થર્ડ તો કે ચોક એવી રીતે બરાબર અને પછી આવી રીતે આપણે ડાયલોગ છે બોલી શકીએ હું તમને ક્વેશ્ચન પૂછું શું ક્વેશ્ચન પૂછું તો કે વેર ઇઝ માય ચોક હું એમ પૂછું કે મારો ચોક ક્યાં છે હમણાં જ મેં તમને કીધું કે આપણે ચોક ક્યાં રાખેલો છે ત્રીજા નંબર ઉપર તો હું જેને કહું એને ઉભા થઈને શું આન્સર આપવાનો થાય તો કે એ ચોક ક્યાં છે તો કે ઇઝ ઇટ એટ નંબર 3 બરાબર આવી રીતે આપણે આખી એક્ટિવિટી કરવાની થાય ત્યાર પછી છે ચોક હું જગ્યા ફેરવી નાખું અને ચોક છે હું હવે ક્યાં રાખી દઉં પાંચ નંબર ઉપર તો હવે હું શું ક્વેશ્ચન પૂછું તો વેર વોઝ માય ચોક મારો ચોક ક્યાં હતો તો કે મારો ચોક હતો 3 નંબર થર્ડ નંબર ઉપર હતો હવે મારો ચોક ક્યાં થઈ ગયો તો કે ફિફ્થ નંબર ઉપર તો પાછો મારો અત્યારે પ્રશ્ન શું થાય તો કે વેર ઇઝ માય ચોક અત્યારે મારો ચોક ક્યાં છે તો કે અત્યારે મારો ચોક છે નંબર 5 ઉપર છે બરાબર આ મેં તમને સમજાવ્યું પણ આ એક્ટિવિટી કરીએ ત્યારે તમને વધારે આઈડિયા આવે કે શું કરવાનું છે એક્ચ્યુઅલમાં બરાબર તો આપણને મોકો મળશે ઝૂમમાં ક્યારેક આપણે લાઈવ આવશું તો હું તમને એક્ટિવિટી કરાવીશ બરાબર અહીંયા મારી પાસે ઘરેથી ચાર પાંચ વસ્તુ રાખું અને હું તમને પ્રશ્ન પૂછું તો તમારે મને આન્સર આપવાના હોય કે ભાઈ ક્યાં છે બરાબર પછી હું નંબર ચેન્જ કરી નાખું ચોક છે મેં પાંચમા નંબર ઉપર રાખ્યો હવે ચોક છે હું સાતમા નંબર ઉપર રાખી દઉં હું તમને પૂછું કે હવે ચોક ક્યાં છે બરાબર હવે મારી પેન છે રેડ કલરની પેની મેં ક્યાં રાખી પેલા થર્ડ નંબર ઉપર રાખી હોય પછી ફિફ્થ નંબર ઉપર રાખું પછી સિક્સ્થ નંબર ઉપર રાખું તો તમારે આન્સર આપવાનું હોય કે પેલા ક્યાં હતી અત્યારે ક્યાં છે બરાબર એવી રીતે જો અહીંયા પણ શું આપ્યું એક્ઝામ્પલ વેર વોઝ મયુરી મયુરી ક્યાં હતી તો આન્સર આપ્યો છે મયુરી વોઝ નિયર માનસી આમાં સ્ટુડન્ટની જગ્યા પણ હું ચેન્જ કરી શકું સપોઝ કે મેં મયુરી છે અને માનસીની બાજુમાં બેસાવી બરાબર તો હું પૂછું કે મયુરી ક્યાં છે માનસીની બાજુમાં હવે પાછી હું મયુરીની જગ્યા ચેન્જ કરી નાખું એને બીજા કોઈકની બાજુમાં બેસાડું તો હું પૂછું કે હવે મયુરી ક્યાં છે તો કે હવે એ પ્રિયાની બાજુમાં છે બરાબર એક્ઝામ્પલ એ પ્રિયાની બાજુમાં છે પેલા ક્યાં હતી તો કે માનસીની બાજુમાં એવી રીતે છે પાછું એમ પૂછ્યું વેર ઇઝ મયુરી તો કે મયુરી ઇઝ નિયર ધ ગ્રીન બોર્ડ હવે મયુરી ને ક્યાં બેસાડી તો કે ગ્રીન બોર્ડની બાજુમાં બરાબર તો આ તો ખાલી ઉદાહરણ આપ્યા છે જેના ચિત્ર રિલેટેડ આનું કઈ નથી આ પિક્ચર ઉપરથી આ ક્વેશ્ચન નથી આ તમને ખાલી ઉદાહરણ આપ્યા છે કે ભાઈ કઈ રીતે આપણે પ્રશ્ન પૂછી શકાય અને કઈ રીતે આપણે એના જવાબ આપી શકીએ બરાબર બાકી કઈ રિલેટ કરતું નથી આ એક્ટિવિટી કરવાની છે ક્લાસરૂમમાં બરાબર તો એ વિડીયોમાં તમને ન સમજાવી શકું ક્યારેક આપણે ઝૂમમાં આવશું તો હું તમને કરાવીશ આ એક્ટિવિટી ઓકે ચાલો તો આ તમારે સમજવા માટે જ હતું ક્લાસરૂમમાં તમને ઇંગ્લિશ બોલતા આવડે થોડું અને ઇંગ્લિશમાં આપણે કન્વર્ઝેશન કરી શકીએ એના માટે હતું બરાબર તો ક્લાસરૂમમાં એક્ટિવિટી કરી શકીએ આપણે એટલા માટે ઓકે હવે નેક્સ્ટ જોઈ લઈએ નેક્સ્ટ પેજ ઉપર જોયું તો આપણને શું ખબર પડી હવે એક્ટિવિટી પૂરી થઈ ગઈ છે નેક્સ્ટ એક્ટિવિટી સ્ટાર્ટ થઈ છે કઈ એક્ટિવિટી એક્ટિવિટી નંબર 4 એક્ટિવિટી નંબર 4 માં શું કહે છે જૂથમાં કામ કરો તમારા જૂથના સભ્યોની હાજરીની વિગત નીચેના પત્રકમાં ભરો હવે જો ખાસ ધ્યાન આપજો આ એક્ટિવિટી તમારે હોમવર્કમાં જાતે ફિલ કરવાની છે હું તમને સમજાવીશ તમારે તમારી જાતે લખવાની થશે સરખું વ્યવસ્થિત વિડીયોમાં સમજી લેજો બરાબર તો શું કરવાનું છે તમારે તો કે તમારે તમારી જાતે ફિલ કરવાની છે વિગતો ભરવાની છે કઈ રીતે તો કે જૂથમાં કામ કરો આપણે ક્લાસરૂમ હોય તો ક્લાસરૂમમાં હું તમને સમજાવી દઉં પણ તમે તમારી જાતે કરવા માટે આપો બરાબર કે ત્રણ જણા સાથે મળીને કરો અથવા બે જણા સાથે મળીને કરો એક બેન્ચ ઉપર બે વિદ્યાર્થી બેઠા હોય તો એ લોકો સાથે મળીને કરી શકે તો અત્યારે તો આપણે બધાએ જાતે જ કરવાની થશે બધાએ પોતપોતાના ઘરે શું છે તો કે નામ આપેલા પહેલા તો અહીંયા નંબર આપેલા છે બરાબર એ તમને સમજી શકાય ત્યાર પછી તમને શું આપેલું છે તો કે નામ આપેલા છે નામ કોના આપેલા છે સ્ટુડન્ટ્સના વિદ્યાર્થીઓના નામ આપેલા છે પેલું આપણને નામ આપ્યું છે રાજેશ સેકન્ડ આપ્યું છે પ્રિયા હવે અહીંયા ચાર તમારે જે નામ લખવા હોય લખી શકો તમે તમારા ફ્રેન્ડ્સના નામ લખી શકો કે જે સ્કૂલમાં તમારી સાથે ભણતા હોય બરાબર તો અહીંયા તમારે ચાર વિદ્યાર્થીના નામ લખવાના છે ફોર એક્ઝામ્પલ રામ સીતા લક્ષ્મણ અને પ્રિયા આવા ચાર પ્રિયા તો આપ્યું છે સોરી તો અહીંયા હું લખી નાખું જય તો ગમે એ ચાર નામ તમે લખી શકો જે તમારા ફ્રેન્ડ્સ હોય એના ચાર નામ તમે લખી શકો છો બરાબર ત્યાર પછી આપણને અહીંયા શું આપ્યું છે મંડે ટ્યુઝડે વેનસડે થર્સડે ફ્રાઈડે અને સેટરડે વારના નામ આપેલા છે મંડે સોમવાર ટ્યુઝડે મંગળવાર વેનસડે બુધવાર થર્સડે ગુરુવાર ફ્રાઈડે શુક્રવાર અને સેટરડે એટલે શનિવાર બરાબર હવે શું કરવાનું
તો કે રાજ અહીંયા પી અને એ આપેલું છે પી છે એ શું બતાવે તો કે પ્રેઝન્ટ પ્રેઝન્ટ એટલે કે હાજર છે બરાબર પ્રેઝન્ટ એટલે હાજર પ્રેઝન્ટ પૂરું આવતા હોય ને આપણે બોલતા હોય પ્રેઝન્ટ ક્લાસમાં અને એબસન્ટ એ મતલબ કે એબસન્ટ એટલે એબસન્ટ એટલે કે થાશે ગેરહાજર બરાબર તો તમારે તમારી મરજીથી ગ્રુપમાં તમે એક્ટિવિટી કરતા હોય એક બેન્ચ ઉપર બે વિદ્યાર્થી બેઠા છે બરાબર ફોર એક્ઝામ્પલ એ વિદ્યાર્થી એક છે એ છે રામ બીજો વિદ્યાર્થી છે એ છે જય હવે છે રામ છે એ જયને પૂછે ને એની પ્રેઝન્ટ પૂછશે કે ભાઈ તું સોમવારે આવ્યો હતો તો કે જય પ્રેઝન્ટ હતો યસ પછી મંગળવારે તો કે હા બુધવારે તો કે હા ગુરુવારે તો કે ના ગુરુવારે હું નહોતો આવ્યો તો એનું એબસન્ટ કરવાનું શુક્રવારે તો કે હા શનિવારે તો કે ના પાછો હું શનિવાર નહોતો આવ્યો તો એબસન્ટ કરવાનું હવે જય છે એ શું કહેશે રાજને પૂછશે બરાબર તો રાજને પૂછશે કે તું સોમવારે આવ્યો હતો તો કે હા મંગળવારે તો કે ના બુધવારે તો કે હા ગુરુવારે તો કે હા શુક્રવારે તો કે હા શનિવારે તો કે હા બરાબર તો આ રીતે તમે ક્લાસરૂમમાં એક્ટિવિટી કરી શકો હવે તમે સમજી શકો કે અત્યારે તો આપણે કરી શકીએ નહીં ક્લાસરૂમમાં તો તમારે તમારી જાતે ઘરે બેસીને જ કરવાનું ચાર પાંચ અહીંયા ચાર વિદ્યાર્થીઓના નામ લખવાના તમને ગમે તે અને તમારે જ્યારે એને પ્રેઝન્ટ કરાવવું હોય ત્યારે પ્રેઝન્ટ કરાવવાનું જ્યારે એબસન્ટ કરાવવું હોય ત્યારે એબસન્ટ મતલબ કે તમે તમારી મરજીથી પી અને એ લખી શકો છો આ ખાના તમારે તમારી જાતે પૂરા કરવાના છે ભરવાના છે તમને ગમે ત્યાં પી લખો તમને ગમે ત્યાં એ લખો તમારી મરજી બરાબર હવે શું કરવાનું છે આગળ વર યુ પ્રેઝન્ટ ઓન લાસ્ટ મંડે હવે પ્રશ્ન પૂછવાનો આવી રીતે આ તો આપણે ક્લાસરૂમમાં હોય તો જ કરી શકીએ અત્યારે તો પોસિબલ નથી પણ છતાં પણ સમજાવી દઉં કે હું પ્રશ્ન પૂછું તમને બરાબર પ્રશ્ન પૂછું શું પૂછું ફોર એક્ઝામ્પલ તમે રાજેશ હોય અને હું તમને પ્રશ્ન પૂછું છું કે તમે લાસ્ટ મંડે એટલે કે ગયા સોમવારે શું હતા તો કે પ્રેઝન્ટ હતા હાજર હતા તો કે હા રાજેશ તો પ્રેઝન્ટ હતો તો એને શું આન્સર આપ્યો યસ આઈ વોઝ હા હું હાજર હતો બરાબર આગળ અહીં આપેલ ઉદાહરણ પ્રમાણેના વાક્યો બનાવો અને વર્ગમાં રજૂ કરો હવે જો ક્લાસરૂમ એક્ટિવિટી જ છે તો તમે આ કોષ્ટક ભર્યું હોય એ પ્રમાણે હું તમને ડિસ્કસ કરાવી શકું અને પ્રશ્ન પૂછી શકું બરાબર પણ અત્યારે તો આપણે એવું નહીં કરી શકીએ એટલે હું તમને સમજાવી દઉં છું તો શું કરવાના વાક્ય બનાવવાના કઈ રીતે ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે અને પછી તમારે તમારા વાક્ય છે ક્લાસમાં બોલવાના આપણે ચાર પાંચ સ્ટુડન્ટનો વારો લઈએ અને એમ કહીએ કે તે શું વાક્ય લખ્યા છે તું બોલ બરાબર તો જો શું વાક્ય બનાવ્યું પ્રિયાનું અહીંયા આપણે ઉદાહરણમાં રાજેશ અને પ્રિયા બે જ આપ્યા છે એટલે એના જ વાક્ય બનાવ્યા છે બરાબર શું વાક્ય બનાવ્યું પ્રિયા વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રિયા છે ટ્યુઝડે ના શું કરે છે તો કે એબસન્ટ છે તો તમારે શું કરવાનું છે ફોર એક્ઝામ્પલ અહીંયા મેં લખ્યું છે રામ અને અહીંયા મેં લખ્યું છે પ્રેઝન્ટ અહીંયા લખ્યું છે પ્રેઝન્ટ અને અહીંયા લખ્યું છે એબસન્ટ બરાબર તો શું કરવાનું તો અહીંયા એને શું કીધું કે ટ્યુઝડે પ્રિયા શું હતી તો કે એબસન્ટ હતી બરાબર આ વાક્ય સમજાઈ ગયું કે મંગળવારે પ્રિયા ગેરહાજર હતી ત્યાર પછી સેકન્ડ આપ્યું પહેલા સમજી લઈએ રાજેશ એન્ડ પ્રિયા વર એબસન્ટ ઓન થર્સડે તો કે રાજેશ અને પ્રિયા બે રાજેશ અને પ્રિયા બે વર એટલે કે હતા એબસન્ટ એટલે કે ગેરહાજર ઓન થર્સડે એટલે કે ગુરુવારે ગુરુવારે બે શું હતા તો કે ગેરહાજર હતા બરાબર ત્યાર પછી થર્ડ રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન વેનસડે રાજેશ છે એ વેનસડે એટલે કે બુધવારે પ્રેઝન્ટ એટલે કે હાજર અને વોઝ એટલે કે હતો રાજેશ બુધવારે હાજર હતો બરાબર હવે મેં લખ્યું છે રામ તો અહીંયા રાજેશ ની બદલે મારે શું લખવાનું થાય રામ બરાબર આ પ્રેઝન્ટ વાળું એમ નામ વોઝ પ્રેઝન્ટ એ દિવસે મેં એને પ્રેઝન્ટ કીધું છે મંડે તો અહીંયા મારે વેનસડે ની બદલે શું લખવાનું થાય મંડે સમજાણું તમે જે નામ લખો છો એ નામ તમારે અહીંયા પહેલા લખવાના હવે જો તમે એક જ નામ લખો છો તો તમારે વાપરવાનું વોઝ અને જો તમે બે નામ લખો છો તો તમારે વાપરવાનું વર જેને આગલો વિડીયો જોયો છે અને મેં સમજાવ્યું છે કે એક વચન હોય તો વોઝ વપરાય અને બહુવચન હોય તો વેર વપરાય એટલે એક નામ હોય તો તમારે વાપરવાનું વોઝ બે નામ હોય તો તમારે વાપરવાનું વેર બરાબર પછી સપોઝ કે તમે આ રામ લખ્યું તો તમારે રામમાં જોવાનું પ્રેઝન્ટ બતાવવું છે કે એબસન્ટ પ્રેઝન્ટ બતાવો છો તો તમારે જે પ્રેઝન્ટ વાળા હોય કોઈ પણ વાર લખી શકો તમે બરાબર તો અહીંયા હું વેનસડે ની બદલે રામ લખું છું તો હું મંડે પણ લખી શકું ટ્યુઝડે લખી શકું કેમ કે એ બે દિવસ પ્રેઝન્ટ છે પણ જો અહીંયા એબસન્ટ લખું છું તો એબસન્ટમાં મારે કયો વાર લખવો પડે વેનસડે
બરાબર એવી રીતે તમારે તમારી જાતે વાક્ય બનાવવાના છે કઈ રીતે બનાવશો તો કે તમે આ કોષ્ટક ફિલ કરશો ટેબલ ભરશો એ પ્રમાણે અહીંયા તમે ચાર નામ લખશો પછી અહીંયા એને એક્શન પ્રેઝન્ટ કરશો અને એના ઉપરથી તમારે અહીંયા વાક્ય બનાવવાના છે બરાબર સાત વાક્ય સાત થી આઠ વાક્ય તમારે અહીંયા તમારી જાતે બનાવવાના છે ઓકે સ્ટુડન્ટ્સ તો અહીંયા જાતે હજી એક વખત સમજાવું છું તમે અહીંયા જે નામ લખ્યું હશે કોષ્ટકમાં એનું નામ તમારે અહીંયા લખવાનું બરાબર એક નામ લખો છો તો તમારે લખવાનું થાય વોઝર અને બે નામ લખો છો તો તમારે લખવાનું થાય વેર બરાબર પછી તમારે જોવાનું તમારે પ્રેઝન્ટ બતાવવું છે કે એબ્સન્ટ તો કે ભાઈ મારે એબ્સન્ટ વાળું વાક્ય લખવું છે તો તમારે અહીંયા લખવાનું એબ્સન્ટ પછી તમારે લખી નાખવાનું ઓન હવે એબ્સન્ટ વાળું વાક્ય લખ્યું ને એ વ્યક્તિનું નામ લખ્યું અહીંયા તો એ એબ્સન્ટ કયા વારે છે એ જોવાનું તો કે ભાઈ મેં એને ફ્રાઈડે એબ્સન્ટ રાખ્યું તો તમારે અહીંયા શું લખવાનું ફ્રાઈડે એવી રીતે બરાબર આ કોષ્ટક ફિલ કરશો એ પ્રમાણે તમારે નીચે વાક્ય લખાશે એબ્સન્ટ પ્રેઝન્ટ તમારી ઈચ્છાની વાત છે તમારે જે પણ લખવું હોય તમારે જ્યાં પ્રેઝન્ટ લખો ત્યાં જ્યાં એબ્સન્ટ લખો ત્યાં પણ એ રીતે નીચે વાક્ય બનશે એટલે એ વસ્તુ ખાસ ધ્યાન આપજો બરાબર જે નામ લખશો એ એબ્સન્ટ છે કે પ્રેઝન્ટ એ તમારે લખવાનું થશે એક નામ લખો તો વોઝ બે નામ લખો તો વેર આ તમારે તમારી જાતે ફિલ કરવાની છે એક્ટિવિટી હોમવર્કમાં બરાબર એ હું તમને જ્યારે આ વિડીયો મોકલીશ ત્યારે તમને એનું હોમવર્ક આપીશ ત્યારે તમારી જાતે લખવાની છે અહીંયા વ્યક્તિના નામ અને અહીંયા એબ્સન્ટ પ્રેઝન્ટ અને એના ઉપરથી જ અહીંયા વાક્ય બરાબર મેં તમને હમણાં રામનું ઉદાહરણ આપીને પણ સમજાવેલું છે ઓકે સ્ટુડન્ટ્સ તો હવે નેક્સ્ટ પેજ ઉપર જાશું આપણે શું કીધું છે હજી એક્ટિવિટી નંબર 4 માં જ આપણે કન્ટિન્યુ કરીએ છીએ એક્ટિવિટી નંબર 4 માં આપણને કીધું છે જોઈએ આપણને શું કહે છે તમારા શિક્ષક ગઈકાલની અને આજની ગેરહાજરીની વિગતો બોર્ડ પર નોંધશે તે માટે તમને પ્રશ્ન પૂછશે તેના જવાબ આપો એટલે તમે ઓલી જે વિગત ભરશો ને આગળ કોષ્ટકમાં એના ઉપરથી આપણે પ્રશ્નોત્તરી કરવાની છે બરાબર હું તમને પ્રશ્ન પૂછું બધા વિદ્યાર્થીઓ એમાંથી પાંચ વિદ્યાર્થીઓની એબ્સન્ટ પ્રેઝન્ટ લઉં અને બોર્ડ ઉપર લખું ફોર એક્ઝામ્પલ તો કે મેં મયુરી તો કે પ્રેઝન્ટ જાનવી તો કે પ્રેઝન્ટ સંજય તો કે એબ્સન્ટ એવી રીતે હું પાંચ વિગત ભરું અને પછી તમને પ્રશ્ન પૂછું જો ઉદાહરણ આપ્યું છે ટીચર પૂછે છે હુ આર એબ્સન્ટ ટુડે આજે કોણ કોણ એબ્સન્ટ છે એટલે કે કોણ કોણ ગેરહાજર છે ટુડે એટલે કે આજે કોણ કોણ ગેરહાજર છે આ આપણે ડિસ્કશન છે અથવા તો કહી શકો તમે ડાયલોગ છે આપણે આ વસ્તુ થતી જ હોય ગુજરાતીમાં થતી હોય એટલે આપણને નોખું હોય સ્કૂલમાં ટીચર છે પૂછતા જ હોય કે આજે કોણ કોણ એબ્સન્ટ છે કોઈ પણ મેડમ છે આવીને પૂછે કોણ કોણ એબ્સન્ટ છે તો ક્લાસમાંથી બે ચાર જણા જવાબ આપે કોણ કોણ તો કે મયુરી નિરાલી જીગર સંદીપ એન્ડ નેન્સી પાંચ જણા એબ્સન્ટ છે મેડમ બોલતા જ હોય હું પૂછતી હોય કેટલા એબ્સન્ટ છે તો બોલતા હોય બધું બરાબર ત્યાર પછી ટીચર છે એ પૂછે છે શું પૂછે હુ વર એબ્સન્ટ યસ્ટરડે અને યસ્ટરડે એટલે થશે ગઈકાલે વર એટલે કે હતા એબ્સન્ટ એટલે કે ગેરહાજર ગઈકાલે કોણ કોણ ગેરહાજર હતા તો તમે જવાબ આપશો ક્લાસમાંથી બે ચાર સ્ટુડન્ટ અથવા તો આખો ક્લાસ જવાબ આપશે કોણ કોણ તો કે પરાગ નીલમ જનક મોહસિન એન્ડ મયુરી આવા આપણે જવાબ નથી આપવાના આપણે તો આપણા ક્લાસના જવાબ આપશું પણ આ રીતે હું તમને પ્રશ્ન પૂછીશ અને આ રીતે તમારે જવાબ આપવાના થાય બોલતા શીખવાનું વાંચતા શીખવાનું અને ઇંગ્લિશમાં આન્સર આપતા શીખવાનું અને ઇંગ્લિશમાં મેં જે તમને પ્રશ્ન પૂછ્યો એનો તમારે જવાબ આપતા શીખવાનું એ એક જ ઉદ્દેશ છે આ એક્ટિવિટીનો એક્ટિવિટી નંબર 4 નો બરાબર તો હું તમને ક્લાસમાં આવીને એવું પૂછું કે હુ આર એબ્સન્ટ ટુડે એટલે કે આજે કોણ કોણ એબ્સન્ટ છે તો તમારે શું જવાબ આપવાનો થાય તો કે ભાઈ તમારા ક્લાસમાં બે વિદ્યાર્થી એબ્સન્ટ હોય તો તમારે એના નામ આપવાના કે બે વિદ્યાર્થી એબ્સન્ટ છે પછી હું એમ પૂછું કે હુ વર એબ્સન્ટ યસ્ટરડે ગઈકાલે કોણ કોણ ગેરહાજર હતા તો તમારે ગઈકાલે તો કે પાછા ગઈકાલે કેટલા એબ્સન્ટ હતા તો કે ત્રણ સ્ટુડન્ટ તો તમારે એના નામ આપવાના બરાબર એટલે આ એક્ટિવિટીમાં એ જ છે તો કે તમને શીખવા મળે ઇંગ્લિશમાં આપણે વાતચીત કેવી રીતે કરી શકીએ એના માટે બરાબર જો આપણે ક્લાસરૂમમાં હોત તો હું તમને આ કરાવત હું પૂછત તમારે જવાબ આપવાનો તો તમે આપણે આવી રીતે ડિસ્કશન કરત કન્વર્ઝેશન કરત તો તમને ઇંગ્લિશમાં બોલતા આવડત હું ઇંગ્લિશમાં પૂછત તમને જવાબ આપતા આવડત એટલા માટે ઓકે સ્ટુડન્ટ્સ તો આ એક્ટિવિટી એના માટે જ છે તો અહીંયા એક્ટિવિટી નંબર 4 છે શું થાય છે તો કે પૂરી થઈ જાય છે બરાબર ત્યાર પછી સ્ટાર્ટ થાય છે એક્ટિવિટી નંબર 5 જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું ઓકે થેન્ક યુ ઓકે સ્ટુડન્ટ્સ થેન્ક યુ